नमस्कार दोस्तों, आपनो स्वागत छे। आप जोई रहया छो मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म दर्शन। जय श्री कृष्ण, जय माता दी। हूँ शास्त्री महेश भाई कन्हैयालाल भट्ट फरी एक बार आप वच्चे उपस्थित थयो छो नवसर लाइव संचालित मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म दर्शन नी अंदर। आज नो पंचांग अने राशि भविष्य नी माहिती आपता पहला परमात्मा नु ध्यान धरी लईए। मृत्युंजय महादेव त्राही माम शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितम गर्भबंधनी ओम शांब सदाशिव भवानी शंकर महारुद्राय नमः प्रार्थना नमस्कार नमस्कारोमी। तो आज है 5 एप्रिल 2021 અને વાર છે સોમવાર। મહિનો ચાલી રહ્યો છે ફાગણ મહિનો। ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની આજે નોમ્યામ એટલે કે નોમ તિથિ છે। આજનું નક્ષત્ર છે ઉત્તર શાળા નક્ષત્ર, યોગ છે શિવયોગ અને કરણ છે તેતુલકરણ। આજની ચંદ્ર રાશિ રહેશે ધનુ, જે સવારે 8:01 પરિપૂર્ણ થઈ જશે અને ત્યારબાદ મકર રાશિની શરૂઆત થશે। એટલે કે જે બાળકો આજે સવારે 8:01 સુધી જન્મશે એનું ધનુ રાશિ ઉપરથી આપ નામ રાખી શકો છો અને ત્યારબાદ મકર રાશિ ઉપરથી આપણે નામ રાખવાનું રહેશે। સૂર્ય રાશિ રહેશે મીન, ઋતુ છે વસંત અને આયન છે ઉત્તરાયણ, વિક્રમ સંવત છે 2077। તો હા, તો આજનું પંચાંગ। હવે આપણે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની। જો આજના રાશિ ભવિષ્યની વાત કરવામાં આવે તો સૌપ્રથમ મેષ રાશિ, બહાર જવું, પાર્ટીઓ તથા જલસા તમને આજે આનંદિત મજામાં રાખશે। રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો, પરિવારના સભ્યો તમારા મત સાથે સહેમત થશે, રોમાંચક રહેશે। આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો, આજે તમારા કામની સરાહના થશે। આપના માટે આજના ઉપાય, ઘરમાં ગંગાજળનો ઉપયોગ કરો અને તમારા ઘરને આર્થિક સ્થિતિ સુધારો। જી હા, તમારા ઘરની અંદર ગંગાજળનો છંટકાવ કરો। ત્યારબાદ વૃષભ રાશિ, સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો। જે લોકો વધુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈક નજીક દ્વારા સલાહ મળી શકે છે, જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે। પ્રેમ સાથ સહવાસ તથા સંબંધમાં વધારો થશે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજે સારી નાણાકીય સંભાવનાઓ માટે પોતાના બૂટની નીચે 7 કુમળ તાંબાની કીલીઓ ખોસો। તમને નુકસાન ન થાય તે પ્રમાણે તમારે નાની નાની 7 તાંબાની કીલી તમારા પ્રગરખાની નીચે લગાવવાની રહેશે। ત્યારબાદ મિથુન રાશિ, તમારો માયાળો સ્વભાવ આજે અનેક ખુશી પરીક્ષણો લાવશે, એમ તમે આજે નાણાકીય પક્ષ સારું રહેશે, પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમારા પૈસા નકામામાં ન ખર્ચ થઈ જાય। આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો પગરખા પહેર્યા વગર નાની લાકડીની બેઠક ચોખટ ઉપર ખાવાથી પારિવારિક ખુશીઓમાં વધારો થશે। જી હા, એટલે કે આજે જેને આપણે બાજેટ કહી શકીએ, બેઠક કહી શકીએ, ચોકી કહી શકીએ, એની ઉપર બેસીને ભોજન ગ્રહણ કરો અને પગરખા એટલે કે જોડા ચપ્પલ પહેરશો નહીં। ત્યારબાદ કર્ક રાશિ, બોલતા પહેલાં 2 વાર વિચાર કરો, જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈની લાગણી દુભાવી શકે છે। જે લોકો પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે, તમે જુગારથી દૂર રહેવો એ અમારી તમને સલાહ છે। આપના માટે આજના ઉપાય, આય વધારવા માટે, વૃત્તિ વધારવા માટે કાગડાને રોટલી અથવા તો બ્રેડ ખવડાવો। ત્યારબાદ સિંહ રાશિ, જીવન પ્રત્યેનો ગંભીર અભિગમ ટાળો, વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે। આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈ આપી શકો એમ છો। દિવસના ઉત્તરાર્ધમાં કશુંક ઉત્તેજના સભર કરો અને મનોરંજન વિચારી રાખો, પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે। આપના માટે આજના ઉપાય, ત્રિફળા ચૂર્ણનું સેવન કરો અને સ્વાસ્થ્યને આયુષ્યવર્ધક બનાવો। ત્યારબાદ કન્યા રાશિ, દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો, આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે, તમારી અંદર ઉર્જા કાયમ રહેશે। ઘરમાં કોઈક ફંક્શન હોવાને લીધે આજે તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે, જેના લીધે આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ શકે છે, એટલે સમજી વિચારીને તમે આજે પૈસા વાપરજો। આપના માટે આજના ઉપાય, આજના દિવસે તમારે રાહુજીના જપ કરવા જોઈએ। જી હા, રાહુજીના તમે આજે જપ કરો, સવારે અને સાંજે 11-11 વખત રાહુના જપ કરવાથી તમને વૃદ્ધિ થશે। ઓમ રીમ રાહવે નમઃ। ત્યારબાદ તુલા રાશિ, માનસિક તાણ છતાં સ્વાસ્થ્ય સારું રહેશે, તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે, જો આખા પરિવારનો સમાવેશ થતો હોય તો મનોરંજન ખરેખર રસપ્રદ સાબિત થશે। તમારા પ્રિય પાત્રના સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચર્યની પ્રાપ્તિ થશે। આપના માટે આજના ઉપાય, આપના રોજિંદા આહારની અંદર એલચ જે બુધનો પ્રતીક છે એનું સેવન
કરો, ત્યારબાદ વૃશ્ચિક રાશિ. વધુ પડતી ચિંતા તથા તાણ હાઇપર ટેન્શનનું કારણ બની શકે છે. જે લોકો ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને આજે ધન લાભ થવાની શક્યતા છે. અન્યના સૂચનોને સાંભળવા તથા તેમના પર અમલ કરવો મહત્ત્વનું સાબિત થશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો તાંબાનો સિક્કો અથવા તો ટુકડો તમારા ગજવામાં આજે રાખો. ત્યારબાદ ધનરાશિ, તમારામાંની ઉચ્ચ ઉર્જાને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. અનિચ્છનીય કોઈ મહેમાન આજે ઘરે આવી શકે છે, જેના આવવાથી તમારે તે વસ્તુ ઉપર પણ ખર્ચ કરવો પડી શકે છે જેને તમે આવતા મહિને કરવાનું વિચાર્યું હતું. બાળકો શાળાને લગતા પ્રોજેક્ટ્સ વિશે માહિતી માંગી શકે એમ છે. આપના માટે આજના ઉપાય, વાંસની ટોકરીમાં જરૂરિયાતને ખોરાક મિષ્ટાન આપો. જી હા, વાંસની ટોપલીની અંદર જરૂરિયાત લોકોને ખોરાક અથવા તો મિષ્ટાન દાનમાં આપો. ત્યારબાદ મકર રાશિ, તમારા લાંબા સમયની બીમારીના ઇલાજ માટે સ્મિથ થેરાપીનો ઉપયોગ કરજો, કેમ કે તમામ સમસ્યાની શ્રેષ્ઠ દવા એ જ છે. તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિઝુલ ખર્ચી બંધ કરશો ત્યારે. આ વાત તમે આજે સારી રીતે સમજવામાં આવી શકે એમ છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો રાત્રે તમારા પલંગ અથવા તો બિસ્તરની બાજુમાં તાંબાના વાસણમાં પાણી રાખો અને સવારે નજીકના વૃક્ષના મૂળમાં એ પાણી ઢોળી દો. ત્યારબાદ કુંભ રાશિ, તમારા ફાજલ સમય તમારા શોખ પોષવા માટે આજે જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવો. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જતા છતાં તમારા સુગંધવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખે એમ છે. આપના માટે આજના ઉપાય, આરોગ્યના શુભ લાભો માટે ગંગાજળનો ઉપયોગ કરો. જી હા, તમારા ઓફિસ દુકાન મકાન ઘરની અંદર ગંગાજળનો છંટકાવ કરો, એનો ઉપયોગ કરો. ત્યારબાદ મીન રાશિ, માનસિક તાણ છતાં સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આનંદ સાથે જ મનમાં શાંતિ પણ રહેશે. તમારું બાળક જેવું તથા નિર્દોષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે એમ છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો ઉત્તમ પ્રેમ જીવન માટે પાણીમાં રેવડી પ્રવાહિત કરો. જી હા, રેવડી એ તલખાંડથી બનેલી મિશ્રિત મીઠાઈ છે, એને પાણીમાં પ્રવાહિત કરો. તો આ તો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય. આવતીકાલે પાછા મળીશું, ત્યાં સુધી આપ નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતા દી. જોતા રહો મન મંદિર પૂજન ભંડારને સંગ ધર્મ દર્શન.